હેલો માય ફ્રેન્ડ માય ફેમિલી, કેમ છો બધા? રેખા જી આમરણી અને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો અત્યારે 8:30 વાગ્યા છે, હજી ગેટ પણ ખોલ્યો નથી, જોઈ શકો છો. અને દીપ અને જગદીશ બે હવે ઉઠશે. હું એક આવી નીચે અને રેડી થઈ ગઈ છું, કપડાં ધોવામાં નાખી દીધા છે. આજનો બ્લોગ સવારમાં સ્ટાર્ટ કરી દીધો છે, પછી બહુ લેટ થઈ જાય છે, મોડું થઈ જાય છે, અને થોડુંક ઘરમાં ચેન્જીસ કર્યું કે કેવો લુક લાગે છે એમ. તો ચાલો, આ સાઈડ સોફા લઈ લીધા છે, વન સાઈડ સ્પીકર છે મોટું અને આવી રીતના, અને અહીંયા ચેર રાખી દીધી છે, કારણ કે હમણાં ઉનાળો છે તો રાત્રે બધાને બહાર બેસવું હોય તો ચેર લઈને જવાય. અને બસ જો બધું જ કામ બાકી છે, ખાલી કપડાં ધોવામાં નાખ્યા છે. તો ચાલો કિચનમાં પણ તમને લઈ જાઓ. જો હજી દૂધનું તપેલું બહાર લીધું છે, મલાઈ કાઢવાની બાકી છે, અને બસ ગોરા વિચરાઈ ગયા છે, આ આખો ભરાઈ ગયો છે, ટોટલી કામ બાકી છે. હજી દીવા બત્તી પણ બાકી છે, હમણાં દીપ આવશે એટલે દીપ કરવાનો છે. તો ચાલો આજનો બ્લોગ તમારી સાથે હું મારો શેર કરું છું. નાસ્તો પણ બાકી છે, તો અહીંયાથી જ તમને મારો હોલનો આખો લુક બતાવું છું. બરાબર, હજી નવું ફર્નિચર થયું નથી, બાકી છે, થોડુંક બધું કામ બાકી છે ઘણું બધું. તો ટાઇલ્સ બધે નખાઈ ગઈ છે, પહેલાં તમારી સાથે શેર કર્યો હતો, પણ આજે હું એકલી છું, નિરાશ છે. તો મેં ચાલો મારા ફ્રેન્ડને થોડો મારો વ્યૂ આપી દઉં હોલનો. બરાબર છે ને, મસ્તનું થઈ ગયું ને એકદમ, અને એટલું ઠંડક ઠંડક છે નીચે. આજે થોડીક તમને મારા હોલની ટૂર કરાવી છે, પછી થોડુંક બધું સરસ થઈ જાય એટલે તમને ઉપર પણ લઈ જશું અને મારા આખા હાઉસ ટૂર કરાવીશ. બરાબર છે ને, તો ચાલો હવે આપણે જાશું કિચનમાં. મેં ફ્રીજમાંથી દૂધ બહાર લઈ લીધું છે, મલાઈ કાઢવાની છે, તપેલામાં ચા બનાવવાની છે. એ લોકો બસ ઉઠાડવા ગઈ હતી, તો કે હા મમ્મી હું નીચે આવું જ છું, અને જગદીશે કીધું કે હાલો હું આઈને જ નીચે આવું છું, તો આગળનું કામ થશે કે મેં તમારી સાથે શેર કરતી જાય. અને આ ફ્રેન્ડ હું બહુ જ ખુશ છું કે મારા 10,000 સબસ્ક્રાઈબર થઈ ગયા. મારી મહેનત 2 વર્ષ થી હું કન્ટિન્યુ કરું છું, તો ધીમે ધીમે એનો રંગ બતાવે છે. તો આવી જ રીતના સાથ સપોર્ટ દેજો. બરાબર, અને ખૂબ ગરમી છે, તો જો વ્હાઈટ ટી શર્ટ પહેરી લીધું છે અને લેગીસ પહેરી લીધી છે, કારણ કે એટલી ગરમી છે ને. તો જો વાળનો પણ મેં બંધ બનાવી લીધો છે કે આપણને ગરમી ન થાય, સખત ગરમી છે રાજકોટમાં. તો ચાલો આપણે આજનો કન્ટિન્યુ બ્લોગ કરાવીશું. ચાલો ફ્રેન્ડ, તો જો દૂધ મેં બહાર વહેલું જ લઈ લીધું હતું કે સરસથી મલાઈ એકદમ સરસથી નીકળી જાય, તો આપણે હવે દૂધની મલાઈ છે એ ખૂબ સરસથી પહેલાં ચાકુ લઈ અને એકદમ ઘસી અને કાઢી લઉં છું. અને પછી બધી જ મલાઈ જે હોય એ એક સ્ટવ તપેલું હોય આપણું, જે મલાઈમાં ભેગી કરતા હોય એમાં કાઢી લઉં છું, અને પછી એકી સાથે આખું તપેલું ભરાઈ જાય, પછી જ એનું ઘી બનાવું છું, પનીર બનાવું છું. તો ખૂબ સરસ મલાઈ ભેગી થાય ત્યારે કરું છું. વિડીયો પણ મેં બનાવેલો છે, યુટ્યુબમાં છે, તો ચોક્કસથી જોઈ લેજો કે દૂધમાંથી જે મલાઈ કાઢી હોય એનું પનીર પણ કરું છું, ઘી પણ કરું છું, અને પનીરનું શાક પણ બનાવેલું છે. ખૂબ મસ્ત વિડીયો બનાવેલો છે. તો બસ જો હવે દીપ અને જગદીશ બંને નીચે આવી ગયા. જગદીશને મેં નાસ્તો આપી દીધો છે અને દીપ દીવા કરે છે, તો હમણાં જ તમને બતાવું. અને આ મેં જે મેથીનું અથાણું બનાવ્યું હતું, તો આપણે એક્સ્ટ્રા એની અંદર જે તેલ હોય એ ખૂબ સરસથી નિતારી લીધું હતું મેં. અને પછી થેપલાનો કલર તમે જોઈ શકતા હશો કે કેટલા સરસ ડાર્ક કલર દેખાય છે. તો એ તેલનું મોણ મેં થેપલાના લોટમાં નાખી દીધું હતું કે થેપલા પણ સરસ મોણવાળા થઈ જાય અને આપણને કલર પણ એકદમ સરસ આવે, કારણ કે કાશ્મીરી મરચું હોય તો બહુ મસ્ત જ લાગે કલરમાં. તો જુઓ છો ને, એટલા તીખા નથી, પણ અથાણાના તેલમાંથી આપણે મોણ દીધું છે, પછી ઉપર લગાવેલું હોય તો ખૂબ સરસ થઈ જાય. હવે આપણે આવ્યા મંદિરમાં. તો બસ જો દીપે સવારના દીવા કરી લીધા છે, અને મેં મારી કાનાજીની પૂજા જે છે લડ્ડુ ગોપાલની એ મેં કરી લીધી છે. તો એનો હું કહું છું કે લડ્ડુ ગોપાલને મેં મનાવ્યા, માતાજીને હવે તું મનાવી લે, એટલે મારા સામેને સરસ મજાની સ્માઈલ આપી. તો બસ દીવા કરી અને એ પણ એના ડેડી સાથે નાસ્તો કરવા બેસી જશે. આગળનો બ્લોક સરસ કન્ટિન્યુ આપણે આજે રાખવાના છે. તો જો બંને નાસ્તો કરી અને એ એના હવે કામ માટે નીકળી જશે, પછી મારું કામ છે એ ચાલુ રહેશે. અને હા ફ્રેન્ડ, આજે સળગવાના શેંગનું શાક બનાવવાની છું, તો પૂરો વિડીયો જોજો
અને જો તમને મારા શાકની રેસીપી ગમે તો ફ્રેન્ડ ફેમિલીમાં મારો વિડીયો શેર કરજો. તો ફાઇનલી જો કપડાં પણ આપણા ધોવાઈ ગયા છે તો બસ એક રાઉન્ડ છે તો એ ફેરવી લઈએ, અને પછીનું અહીંયા મારે એક બકેટ છે બહુ મસ્ત છે જો આ એકદમ જાળીવાળું, એમાં કાઢી અને પછી ઉપર સુકાવવા ગઈ હતી, ઉપરનું કામ પણ પતાવ્યા, પછી બાફવા મૂકી, સિંગ સુધારી, દાળ ભાત પલાળ્યા, બધું જ કામ મેં વચ્ચે વચ્ચે કરી લીધું. તો આપણી સિંગ છે એ પણ બફાઈ ગઈ છે, પાણી અને મીઠું નાખી અને બાફવા મૂકી દીધી હતી. અને આજે થેપલા ઘણા પડ્યા છે તો જગદીશ કે મને બપોરે ખાલી દાળ ભાત ને સિંગનું શાક જ ખાવું છે, તો બસ દાળ ભાત અને સિંગનું શાક જ બનાવવાનું છે, થેપલા પડ્યા છે. તો થોડીક આજે નિરાત છે રોટલી બનાવવાની, તો બસ તમારી સાથે સિંગનું શાક છે હું કઈ રીતે બનાવું છું એ તમારી સાથે શેર કરું છું. અને ફ્રેન્ડ ટમેટા આપણે સુધારતા હોય ત્યારે હું વચ્ચેનો ભાગ જે હોય છે ને કડક કડક જો આવી રીતનો ડંઠલ એ કાઢી નાખું છું, કારણ કે બહુ નુકસાની કરે જો વચ્ચેનું હોય છે એ કાઢી અને પછી આપણે વાપરીએ છીએ. તો આજે હું જે શાક બનાવું એ અમારા ઘરમાં બહુ જ ભાવે છે અને એ ખાટું અને મીઠું થાય. તો અહીંયા પણ તમે તેલનો કલર જોઈ શકતા હશો કે જે અથાણામાંથી એક્સ્ટ્રા તેલ મેં નિતારી લીધું છે એ જ હું નાખું છું. શાકનો કલર પણ મસ્ત આવશે, ટેસ્ટ પણ હોય. અને અહીંયા લસણની ચટણી નાખી અને પછી એકદમ સરસથી આપણે મસળી લેવાની છે. તેલ ગરમ જ હોય છે, થોડું થોડું ધીમા તાપે પછી કરવાનું છે. અને આ સ્ટેજ ઉપર તમારે જો ડુંગળી આદુ બધું નાખવું હોય તો નાખી શકો છો, પણ અમારા ઘરમાં ડુંગળીનો વઘાર બહુ ઓછો ખવાય છે. અમુક વસ્તુમાં જ હું નાખું છું, તમે મારા વિડીયો જોતા જશો બહુ ઓછી ડુંગળીનો યુઝ કરીએ છીએ અમે. કાચી ડુંગળી રોજ ખાઈએ છીએ પણ વઘારમાં હું ડુંગળી મૂકતી નથી. તો ટમેટા આપણે ચોપર કટિંગમાં કટિંગ કરી લીધા છે એ એમાં નાખી દીધા છે, અને સિંગમાં આપણે બાફવા માટે મીઠું નાખ્યું હતું તો ટમેટા નાખશું અને એમાં આપણે થોડું ગોળ નાખશું. ખૂબ બેસ્ટ શાક થાય છે, એકવાર ચોક્કસથી આવી રીતે બનાવજો. તો જેટલું ટમેટાની અંદર મીઠું નાખવાનું હોય એટલું જ નાખવાનું છે, કારણ કે આપણે ઓલરેડી સિંગમાં નાખ્યું જ છે મીઠું બાફવામાં. તો થોડી એવી સિંગ આપણે અધકચરી રાખવાની છે, કારણ કે આપણે આમાં પણ ચડાવવાની છે. અને બસ જો ગોળ મેં નાખી દીધો છે કે એની રીતે રીતે ગળી જશે, પછી થોડીક નાખશું હળદર મરચું અને ધાણા જીરું. અને બસ તમારે મેં કીધું ને કે તમારે અહીંયા ડુંગળી નાખવી હોય તો નાખી શકો છો. અને થોડી વાર આપણે ચડવા દેશું ને ત્યાં આપણો ગોળ પણ ઉગળી જશે, તેલ પણ છૂટું થઈ જશે. જોયો કેટલો મોટો ગોળ હતો, એકદમ સરસ ગળી ગયો છે. અને હવે જે આપણી સિંગ છે બાફેલી એ પાણી હોતી જ આપણે એમાં નાખી દેવાની છે, તો સરસથી એકદમ થઈ જશે. અને આ ફ્રેન્ડ જ્યારે હું વોઇસ અવાજ આપતી હોઉં છું ત્યારે પણ થોડોક ડિસ્ટર્બનો અવાજ આવે તો સ્વીકારી લેજો, કારણ કે અમારે એકદમ પ્રોપર સિટીમાં જ ઘર છે તો ચારેય બાજુ રોડ છે, તો ખૂબ અમારે અવાજ આવતા હોય છે. એટલે તો હું ડાયરેક્ટ વિડીયો બનાવી નથી શકતી, વોઇસ અવાજ મારે દેવો જ પડે છે. ખૂબ જ અવાજ આવતો હોય છે બધી સાઈડથી. તો જુઓ શાક આપણું કેટલું સરસ રેડી થઈ ગયું છે, એકદમ ખાટું તીખું મીઠું એવો સરસ ટેસ્ટ હોય છે. અને જો અહીંયા ભાત પણ ઝાઝા બનાવ્યા છે, આજે દાળ પણ બનાવવાની છે, પણ ફૂલ રેસીપી નહીં પણ ફ્રેન્ડ તમારી સાથે શાકની રેસીપી જરૂર શેર કરી છે. તો આજની મારી ડીશ છે ઠંડી ઠંડી છાશ, ડુંગળી, થેપલા, દાળ ભાત અને મસ્તનું ખાટું તીખું મીઠું શાક છે. તો બસ ચાલો જમવા બધા. તો બસ જો હું જમવા બેસી ગઈ છું અને કેમેરો ટ્રાયપોડ પર લગાડી દીધો છે, અને હવે દીપને જગદીશ આવશે ત્યારે જમશે, કારણ કે હું સવારે નાસ્તો નથી કરતી એટલે ગરમીની ખૂબ સરસ ઠંડી છાશ પીવાઈ જાય છે. તો બસ ફાઇનલી હવે એ આવી ગયા છે તો જમવા બેઠા છે, અને હું પણ એની સાથે વાતો કરું છું અને દીપને થોડીક વાર છે જમવાની. તો ફ્રેન્ડ આજનો મારો બ્લોગ છે એ રૂટિન બનાવ્યો છે મેં, તો તમને કેવો લાગ્યો, ગમ્યો હોય તો ચોક્કસથી કમેન્ટમાં કહેજો, નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો.